એટલે વાત આપણી શું છે, શાસન કોના આધાર ઉપર ચાલે? સાધુઓના આધાર ઉપર, આચાર સંપન્નના આધાર ઉપર. અને સાધુમાંથી આચાર્ય થાય, કોઈ દેવતા આવી જાય કે તમારા બધા કરતાં મારું જ્ઞાન વધારે છે, એને આચાર્ય બનાવીએ કે ઉપાધ્યાય બનાવીએ, કોઈ જાતિ જ્ઞાન થઈ ગયું ને, મોટો જ્ઞાન થઈ ગયું, આચાર્ય બનાવાય કે ઉપાધ્યાય બનાવાય. એટલે મૂળ વાત આપણી આચરી છે કે શાસનને ટકાવવા માટે સાધુ એ પાયો છે, આચાર્ય એના થાંભલા છે, ઉપાધ્યાય થાંભલા છે. જ્યાં સુધી સાધુ છે ત્યાં સુધી આચાર્ય ઉપાધ્યાય છે. સાધુ પણ થવાના બંધ થઈ જાય એટલે આચાર્ય ઉપાધ્યાય થનારા બંધ થઈ જાય. મારે આપણી વાત શું છે કે નવ પદમાં પાંચ પદમાં બે પદ મુખ્ય છે કે તે ત્રણ પદ મુખ્ય છે? બે પદ મુખ્ય કે ત્રણ પદ મુખ્ય? સિદ્ધ ભગવાન તો ભગવાનના વચનથી આપણે માનીએ છીએ. સિદ્ધો છે 100% વાત છે, પણ સિદ્ધો આપણા અનુભવમાં નહીં. સો આપણી શ્રદ્ધામાં છે, આપણા અનુભવમાં નથી. અરિહંત ભગવાન તો 100% છે, અરિહંત ભગવંતોથી શાસન થપાય છે, પણ અરિહંત ભગવંતો એમના આયુષ પછી શું? એટલે શાસન થાપ્યા પછી અરિહંત ભગવંતો એ જતા રહે છે, સિદ્ધ ભગવંતો મોક્ષમાં બિરાજે છે. શાસન કોનાથી ચાલે? આચાર્ય ઉપાધ્યાયને સાધુથી. એ આચાર્ય ઉપાધ્યાય સાધુથી શાસન ચાલે ક્યારે? રાષ્ટ્રના કાયદા હોય ત્યારે. રાષ્ટ્રમાં એમ રાજા એમ નક્કી કરે કે મારે કોઈ કાયદો કરવો નથી, કોઈ રાજ કેવું ચાલે, કોઈ બંધારણ કરવું નથી, કોઈને નિમવા નથી, અને રાજ ચલાવવું છે તો એ રાજ્ય કેવું ચાલે? ચાલે ચાલે જ નહીં, અંધાધૂંધી વાળું જ ન ચાલે. રાજ્ય ચાલે ક્યારે? કાયદા હોય ત્યારે. જીવન વ્યવહાર ચાલે ક્યારે? કાયદા હોય ત્યારે. જીવન જેના જીવનો નિયમિત છે એના જીવનમાં નિયમિત કાયદા છે તો એ ચાલે છે. તો શાસન ચાલે કોનાથી? તો જીવતા માણસથી ચાલે, આચાર્ય ઉપાધ્યાયને સાધુથી. ભગવાન શાસન સ્થાપે ખરા, ભગવાન શાસન ચલાવે ખરા? બોલો, ભગવાન શાસન ચલાવે. એટલે જે દાડે શાસન સ્થાપે એ દાડે શાસન ચલાવનાર પણ સ્થાપે. ગણતર સ્થાપ્યા વગર ભગવાન શાસન સ્થાપે નહીં. નાયક થપાયા વગર મંડળ થપાય નહીં. મંડળ ભેગું થાય અને નાયક ન થપાય તો મંડળની દશા શું? એટલે ભગવાન પહેલાં શું કરે? દીક્ષા આપે, પહેલાં વૈરાગ્ય આપે, પછી દીક્ષા આપે, દીક્ષા આપ્યા પછી જ્ઞાન આપે, જ્ઞાન આપ્યા પછી સૂત્રોની અને રચના કરાવે. અર્થની અર્થનું જ્ઞાન પહેલાં થઈ જાય, સૂત્રનું રચના પછી થાય, પછી શું થાય? તો ભગવાન ગણતરને થાપે અને શાસનને થાપે. ના યશનો જય ઘોષ જગતમાં ગાજે દશે દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.